નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 15 માટીની મજા, વિષય આસપાસ. હવે તમારે બધાને હું અહીંથી લખાવું છું, એ તમારે CW ની અંદર લખવાનું છે. એમાં પાઠ 15ની અંદર માટીની મજા, એમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ કૌંસમાં લખો. એમાં લખો, ચાલો બધા પોતપોતાની CW કાઢશે અને એમાં હું લખાવું એ લખવાનું છે બધાએ. ચાલો એમાં પ્રશ્ન પહેલો કરીને લખો. કોઠિંબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું. એમાં પેલું અ આપેલું છે, ગંદા હાથ ધોવાનું કહ્યું, ક ગંદી ચાંચ ધોવાનું કહ્યું, બ ગંદા પગ ધોવાનું કહ્યું અને ડ સ્નાન કરવાનું કહ્યું. તો એમાં શું આવશે? એમાં આવશે ક. શું કહ્યું તું કોઠિંબાને? હા, ગંદી ચાંચ ધોવાનું. એટલે એમાં લખો બાળકો, ક ગંદી ચાંચ ધોવાનું. બરાબર, એ કૌંસની અંદર લખો, ગંદી ચાંચ ધોવાનું. કોઠિંબાએ કીધું હતું ને કાગડાને કે તું પહેલાં ગંદી ચાંચ ધોઈ આવ, પછી તું મારી પાસે આવજે, મને કોઠિંબું ખાજે. બરાબર. હવે બીજું છે, કાગડો પાણી માટે ક્યાં ગયો? લખો બીજું કરીને, કાગડો પાણી માટે ક્યાં ગયો? એમાં અ આપેલું છે, પ્રશ્ન જુઓ. અ કૂવા પાસે, બ તળાવ પાસે, ક ઘરમાં, ડ હવાડામાં. ક્યાં ગયો તો કાગડો પાણી માટે? કૂવા પાસે. બરાબર. શું કામે? તો કે એની ચાંચ ગંધારી હતી. એને કોને મોકલો તો? કોઠિંબાએ. બરાબર. એટલે એને કૂવા પાસે કાગડાને પાણી લેવા કોણે મોકલો તો? કોઠિંબાએ. તો એમાં શું આવશે? આ કૂવો. બરાબર, કૂવા પાસે. એમના પછી ત્રીજું છે, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? ચાલો લખો ત્રીજું કરીને, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાની શું લાવવા કહ્યું? એમાં અ પેલું છે, પાવડો લાવવા, બ માટી લાવવા, ક પાણી લાવવા, ડ ચાકડો લાવવા. એમાં શું આવશે બાળકો? બ માટી લાવવું. બરાબર. શું કામે? તો કે કુંભારે એને ટીંબા પાસે, ટીંબા એટલે કે માટી. બરાબર. એને માટી લાવવા માટે કહ્યું. શું કામે? તો કે એને ઘડો ઘડવો હતો. બરાબર. એટલે કુંભારે એને એમ કહ્યું કે તું મને માટી લાવી આપ, તો હું તને ઘડો આપું. બરાબર, બનાવીને. ચાલો એમના પછી ચોથું છે, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? એમાં અ છે, એમાં લખો ચોથું, કાગડો લુહાર પાસે શું લેવા ગયો. એમાં પેલું અ છે, કોસ લેવા, બ પાણી લેવા, ક માટી લેવા અને ડ દાતરડું લેવા. શું લેવા ગયો તો કાગડો લુહાર પાસે? દાતરડું. બરાબર.
તો એમાં લખો બાળકો ડ, દાતર ડુ, બરાબર. કાગડો લુહાર પાસે દાતર ડુ લેવા ગયો હતો, એટલે એમાં શું આવશે ચોથાની અંદર ડ, બરાબર. એને દાતરડાને શું કરવું હતું, તો કે ખળ કાપવું હતું, બરાબર, ખળ વાઢવું હતું. એટલા માટે કાગડો લુહાર પાસે દાતરડુ લેવા ગયો હતો, એટલે એમાં લખો ચોથાની અંદર ડ. એમના પછી પાંચમું છે, ટીંબાએ કાગડાને શું આપ્યું, એમાં લખો પાંચમું, ટીંબાએ કાગડાને શું આપ્યું, ટીંબાએ કાગડાને શું આપ્યું હતું. એમાં પહેલું છે અ પાણી, બ માટી, ક પાવડો, ડ ઘાસ. ટીંબા એટલે મેં તમને કીધું હતું, ટીંબા એટલે માટી, બરાબર. એટલે ટીંબાએ કાગડાને શું આપ્યું, માટી. માટી એને શું કામે આપી, તો કે કુંભારે એને કાગડાને માટી લઈ આવવાનું કીધું હતું, બરાબર. એને શું કરવું હતું કાગડાને માટીને, તો કે ઘડો બનાવવો હતો. એટલે એની અંદર શું આવશે પાંચમાની અંદર, બ માટી. લખો બધા પાંચમાની અંદર બ માટી. એમના પછી છઠ્ઠું છે, તમારા ઘરે, લખો છઠ્ઠાની અંદર, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે, એમાં અ છે અનાજ, બ છે પાણી, ક છે ખોરાક અને ડ કપડાં, બરાબર. તો આપણે શું ભરીએ છીએ ઘરે માટીના ઘડામાં, આપણે પાણી ઘડામાંથી પીએ છીએ ને, બરાબર ને, ઘરે ઘડામાં પાણી આપણે ભરીએ છીએ, તો એની અંદર શું આવશે, બ પાણી, બરાબર, પાણી. ચાલો છઠ્ઠાની અંદર બ પાણી. એમના પછી છે પ્રશ્ન નંબર બે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પેલી ખાલી જગ્યા લખો, ટીંબાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યાની અંદર આવશે શિંગડી લાવવા કહ્યું. ખાલી જગ્યામાં લખજો શિંગડી. મરગલા એટલે કે હરણ, બરાબર. ટીંબાએ માટી ખોદવા માટે મરગલો એટલે કે હરણને શું લાવવાનું કહ્યું, તો કે શિંગડી લાવવાનું કહ્યું. કોને કહ્યું, તો કે કાગડાને, બરાબર. હવે એમના પછી બીજું છે, કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું. કાગડાએ વાડમાં શું જોયું, કોઠીંબુ. તો ખાલી જગ્યામાં લખો કોઠીંબુ. એમના પછી ત્રીજી ખાલી જગ્યા લખો, કોઠીંબાઈ કાગડાની ખાલી જગ્યા ધોવા માટે કહ્યું. ખાલી જગ્યાની અંદર શું આવશે, ચાચ. કોઠીંબાઈએ કાગડાને શું કામે ચાચ ધોવાનું કહ્યું. એની ચાચ કેવી હતી, ગંદી. એટલે એની અંદર શું આવશે,
કાગડાને ચાંચ ધોવાનું કહ્યું. કોને? તો કે કોઠીંબાએ. ચાલો એમના પછી ચોથી ખાલી જગ્યા છે. દાતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો. દાતરડું લેવા કાગડો ક્યાં ગયો તો? હા, લુહાર પાસે. તો ખાલી જગ્યામાં લખો લુહાર.